હેલો એવરીવન, હું છું તમારી ફ્રેન્ડ ટ્વિંકલ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં. ચોમાસાની ઋતુમાં મળતી એક શાકભાજી જે દેખાવમાં કારેલા જેવી પણ આકાર તેના કરતાં ખૂબ નાનો એવા કંકોડાનું શાક બનાવીએ. કંકોડા ગરમ તાસીરના અને પચવામાં હલકા હોય છે અને બીજા પણ અઢળક ફાયદા વિશે પણ જણાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. કંકોડા આ રીતે ગ્રીન કલરના લેવાના હોય છે અને તેની સ્કીન ખડબચડી હોય છે, એટલે તેમાં ધૂળ માટી કચરો ફસાઈ જતા હોય છે, એટલે ધોવા ખૂબ જરૂરી છે. અહીં મેં કંકોડાને ધોઈને લીધા છે. હવે કંકોડાનો ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લઈશું અને કંકોડાને થોડા છોલી લેવાના છે. ઓપ્શનલ છે, તમે છોલ્યા વિના પણ શાક બનાવી શકો છો. આયુર્વેદમાં કંકોડાને સૌથી શક્તિશાળી શાક ગણવામાં આવ્યું છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને શુગર લેવલ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. હવે કંકોડાને આ રીતે ઊભા સમારી લેવાના છે. જો યલો કલરના કોઈ કંકોડાની અંદર કઠણ બિયા હોય તો એટલો બિયાવાળો ભાગ કાઢી લઈશું. આ જ રીતે બધા કંકોડા સમારીને તૈયાર છે. હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખીશું. થોડી રાઈ ઉમેરી દઈએ. કંકોડા પ્રોટીનથી ભરપૂર છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી શરીરને ડિટોક્સ રાખવામાં પણ મદદરૂપ કરે છે. હવે રાઈ તતડી ગઈ છે એટલે લસણના આ રીતે નાના ટુકડા કરીને ઉમેરીશું. લસણનો કાચો ટેસ્ટ જતો રહે એટલે સમારેલા કંકોડા ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું અને કંકોડાનો ગ્રીન કલર જળવાઈ રહે એટલે અડધી ટેબલ સ્પૂન હળદર ઉમેરીને શાકમાં મિક્સ કરી દઈશું. હવે ઢાંકીને 4-5 મિનિટ ચડવા દઈશું. કંકોડાનું પોતાનું જ મોઇશ્ચર હોય છે એટલે શાકને ચડવવા માટે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી. કંકોડા અડધા ચડે એટલે તેમાં લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ રીતે શાકને સાઈડમાં કરીને વચ્ચે પેસ્ટને ચડવવાની છે એટલે કે લસણનો કાચો ટેસ્ટ જતો રહે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું અને મસાલાને ચડવીશું. જો જરૂર પડે તો થોડું તેલ મસાલામાં ઉમેરી શકાય. મસાલા ચડી જાય એટલે શાકમાં મિક્સ કરી દઈશું અને ઢાંકીને 2-3 મિનિટ ચડવા દઈશું. ચમચા વડે ચેક કરીએ તો કંકોડા ઇઝીલી કટ થઈ જાય છે એટલે કંકોડા ચડી ગયા છે. ગેસ બંધ કરી દઈશું. આ શાક તમે 1-1.5 દિવસ સુધી ફ્રીજની બહાર રાખીને ઉપયોગ કરી શકો છો. કંકોડામાં ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે તો વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી શાક છે. શાકના અઢળક ફાયદા છે તો સિઝનમાં રેગ્યુલર ડાયટમાં જરૂરથી એડ કરજો.